તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે નવેમ્બર બે હજાર ચોવીસ બીજા અઠવાડિયાના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો લઈને આવ્યા છે તો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યએ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કેટલા ગીગાવોટની ક્ષમતા સ્થાપિત કરી મહત્વપૂર્ણની સિદ્ધિ મેળવી છે તો જવાબ આવશે ત્રીસ ગીગાવોટની ત્યારબાદ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં પ્રકાશિત થયેલા નવીનતમ હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે તો જવાબ આવશે સિંગાપોર છે પ્રથમ સ્થાન ઉપર રહ્યું છે અને ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ છે આમાં ત્યાંશીમાં ક્રમ ઉપર રહ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોણે દ્વિતીય એટલે કે બીજા આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો તો જવાબ આવશે આચાર્ય દેવવ્રતે છે તે શુભારંભ કરાવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન ભારત અને વિયેતનામના દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ વિનબેક્સ બેક્સ બે હજાર ચોવીસની કેટલામી આવૃત્તિ હરિયાણાના અંબાલા ખાતે શરૂ થઈ હતી તો જવાબ આવશે મિત્રો પાંચમા નંબરની આવૃત્તિ છે તે શરૂઆત થઈ હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન પી નરેન્દ્ર મોદી અને સ્પેનના પી એમ પેડ્રો સાંચેજની વડોદરાની મુલાકાત દરમિયાન સ્કેચ ભેટમાં આપનાર વિકલાંગ વિદ્યાર્થીની છે તેનું નામ શું છે તો જવાબ આવશે દિયા ગોસાઈ છે તેનું નામ રહેલું છે ત્યારબાદ દર વર્ષે રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે નવ નવેમ્બરના રોજ ત્યારબાદ તાજેતરમાં જ કોને બે હજાર ચોવીસથી બે હજાર છવ્વીસ સુધીના બીજા બે વર્ષની મુદત માટે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે તો જવાબ આવશે ભારત દેશને ત્યારબાદ બે હજાર પચીસમાં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કોણ કરશે તો જવાબ આવશે મિત્રો ભારત દેશ છે બે હજાર પચીસના મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરવાનું છે ત્યારબાદ ભારતીય નૌકાદળ મહાસાગરની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું ક્યાં કર્યું હતું તો જવાબ આવશે ત્રીજી આવૃત્તિ જે છે મહાસાગર નામની તે છે ભારતીય નૌકાદળ દ્વારા ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ બનશે તો જવાબ આવશે સુડતાલીસમા નંબરના તેઓ રાષ્ટ્રપતિ અમેરિકા દેશના બનવાના છે ત્યારબાદ પંચાવનમાં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ પામનારી ગુજરાતી ફિલ્મ કઈ છે તો જવાબ આવશે કારખાનું નામની જે ગુજરાતી ફિલ્મ છે તેને પસંદ કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ કયા દેશમાં સોળ વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા એક્સેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશમાં છે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં સોળ વર્ષથી નાની વયના જે બાળકો છે તે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે તે કરી શકશે નહીં ત્યારબાદ તાજેતરમાં જ ચેન્નઈ ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટની કેટલામી આવૃત્તિનો પ્રારંભ થયો છે તો જવાબ આવશે બીજા નંબરની આવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારબાદ ગુજરાતના કયા જિલ્લામાં પ્રથમ વખત ઐતિહાસિક આદિવાસી વ્યાપાર મેળો યોજાશે તો જવાબ આવશે નવસારી જિલ્લામાં યોજાવાનો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે અગિયાર નવેમ્બરના રોજ ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ માઉન્ટ લેવો ટોબી એટલે કે એક પ્રકારનું જે જ્વાળામુખી છે તેનું નામ છે તો તે આ કયા દેશમાં આવેલું છે તો જવાબ આવશે ઇન્ડોનેશિયા દેશમાં આવેલો છે ત્યારબાદ તાજેતરમાં અન્ન અને પીણા ઉદ્યોગના વિશ્વના સૌથી મોટા કાર્યક્રમ ગલ્ફ ફૂડ મેન્યુફેક્ચરિંગ એન્ડ ગલ્ફ હોસ્ટ બે હજાર ચોવીસનો ક્યાં પ્રારંભ થયો છે તો જવાબ આવશે દુબઈ ખાતે છે આનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ડિયન સાયબર ક્રામ ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરની રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો જવાબ આવશે રશ્મિકા મંદ મંદાના ત્યારબાદ બિહારની કોકિલા તરીકે જાણીતા મહિલા કલાકારનું નિધન થયું છે તો તેનું નામ શું છે તો જવાબ આવશે શારદા સિંહ છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના કયા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી લાગુ થશે તો જવાબ આવશે અમદાવાદ શહેરમાં લાગુ થવાની છે ત્યારબાદ ભારતનો સૌથી લાંબો બ્રિજ ક્યાં ક્યાં સુધી બનશે ક્યાંથી ક્યાં સુધી તો જવાબ આવશે ભાવનગરથી ભરૂચ સુધી બનવાનો છે ત્યારબાદ પીએમ વિદ્યાલક્ષ્મી યોજના અંતર્ગત નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસથી બે હજાર ત્રીસ એકત્રીસ દરમિયાન કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તો જવાબ આવશે છત્રીસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ત્યારબાદ ટી ટ્વેન્ટીમાં સળંગ બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ છે તો જવાબ આવશે સંજુ સેમસન ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે તાનારી મહોત્સવ યોજાય છે તો જવાબ આવશે તાનારીરી જે છે જે વડનગર ખાતે મિત્રો છે આ મહોત્સવ યોજાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ કાંચ કાંચ કયા દેશના નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત થયા છે તો જવાબ આવશે ઇઝરાયલ દેશના ત્યારબાદ એફઆઈસીસીઆઈના નવા ચૂંટાયેલા પ્રમુખ કોણ છે તો જવાબ આવશે હર્ષવર્ધન અગ્રવાલ છે ત્યારબાદ ભારત સરકાર દ્વારા ગ્રીન હાઇડ્રોજન મિશન સેન્ટર સ્થાપવા માટે કેટલા કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તો જવાબ આવશે સો કરોડ રૂપિયાની ત્યારબાદ કઈ સરકારી ઓફિસ કઈ સરકારે છે સરકારી ઓફિસોમાં કર્મચારીઓને સિગારેટ અને તંબાકુના સેવન પર પ્રતિબંધ કર્યો છે તો જવાબ આવશે કર્ણાટકમાં રાજ્ય સરકાર દ્વારા છે આ છે તે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે તૌતેરમી ઓલ ઇન્ડિયા પોલીસ એથ્લેટિક્સ કલ્સ કલ્સ્ટર ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પચીસ નવી શરૂ થઈ છે તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે ત્યારબાદ તાજેતરમાં ઇસરોએ છે કેટલા નવા નાવિક સેટેલાઇટો લોન્ચ કરશે તો જવાબ આવશે સાત જેટલી જે છે નાવિક સેટેલાઇટો લોન્ચ કરશે